એસલાવ હેડલાઇનના પ્રાયોજક છે રાજણી મસાલા ચા અગરબત્તી અને માચીસ. નમસ્કાર દર્શક મિત્રો, હું છું જિજ્ઞાસા, આપ જોઈ રહ્યા છો એસલાઇવ ન્યૂઝ બુલેટિન. નજર નાખીએ અત્યાર સુધીના મુખ્ય સમાચાર પર. અમિત શાહની ઉમેદવારી સમયે યોજાશે ભવ્ય રોડ શો, મેયર સહિતના ભાજપના કાર્યકરોએ યોજ્યું આજે રિહર્સલ. વિશ્વ રંગભૂમિ દિવસ અને વિશ્વાલાના જન્મ દિવસે વડીલ નાટ્ય કલાકારો અને યુવા નાટ્ય કલાકારોનું કરાયું સન્માન. બજાજ ઓટોએ ગુજરાતમાં ઇન્ડિયાની પ્રથમ ક્વાડર સાયકલ ક્યુટને કરી લોન્ચ. ત્રીસમી માર્ચે અમદાવાદમાં યોજાશે હેપીનેસ ઝુંબેશની બીજી આવૃત્તિ. ગાંધીનગર જીઆઈડીસીની કંપનીમાં ભીષણ આગ, જાનહાનિ ટળી. ગાંધીનગર લોકસભાના ઉમેદવાર અને ભાજપાના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ 30મીએ ઉમેદવારી પત્રક ભરવાના છે, ત્યારે નારણપુરામાં આવેલ સરદાર પટેલ બાવલાથી મહારેલી યોજાનાર છે, જેને લઈને આજે ભાજપના કાર્યકરોએ તડામાર તૈયારીઓ શરૂ કરી છે. આજે સવારે ભાજપના અનિલ જૈનની અધ્યક્ષતામાં 4 કિલોમીટર સુધી યોજાનાર રેલીનું રિહર્સલ કરવામાં આવ્યું હતું. જેની સાથે મેયર બીજલબેન પટેલ, પૂર્વ મેયર ગૌતમ શાહ, શહેર પ્રમુખ અને ધારાસભ્ય જગદીશ પંચાલ સહિત મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા. આ રોડ શોમાં આશરે 10,000થી વધુ કાર્યકરો જોડાશે. અમિત શાહના નામાંકન પત્ર ભરતી વખતે કેન્દ્રના નેતાઓ જોડાશે, જેમાં રાજનાથસિંહ ઉપસ્થિત રહેશે તેવું જાણવા મળેલ છે. સાથે સાથે 26 લોકસભાના ઉમેદવારો પણ ઉપસ્થિત રહેશે અને ગાંધીનગર ખાતે 12:39 વિજય મુહૂર્તમાં રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ગાંધીનગર બેઠક માટે ઉમેદવારી પત્રક ભરશે. ગઈકાલે એટલે કે 27મી માર્ચે વિશ્વ રંગભૂમિ દિવસ અને વિશ્વાલાના જન્મ દિવસ નિમિત્તે 70 થી 80 વર્ષની ઉપરના વડીલ નાટ્ય કલાકારો અને 3 યુવા નાટ્ય કલાકારોનું સન્માન કરવામાં આવ્યું હતું. 27મી માર્ચ એટલે કે વિશ્વ રંગભૂમિ દિવસ અને 27મી માર્ચ એટલે કે વિશ્વાલાનો જન્મ દિવસ એક યુગાનો યુગ છે. આ નિમિત્તે વર્ષ 2012થી 70 થી 80 વર્ષની ઉપરના વડીલ નાટ્ય કલાકારોનું સન્માન કરીને એવોર્ડ આપવાનું કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું, ત્યારે આ વર્ષે 10 જેટલા વડીલ નાટ્ય સમ્રાટોનું અભિવાદન, પૂજન અને સન્માન કરવામાં આવ્યું, ત્યારે આ વર્ષે 3 યુવા નાટ્ય કલાકારોને પણ સન્માનિત કરવામાં આવ્યા, જેમાં વડીલોમાં એ મંસૂરી, સુરેશ રાજડા, અરવિંદ વેકરિયા, વિજયા દેસાઈ, પ્રફુલ ભાવસાર, ડૉક્ટર નરેશ ફિટર, મોતીભાઈ નાયક, ઉસ્માન ગની મંસૂરી, કીર્તિદા જાની, કીર્તિભાઈ ભટ્ટ અને યુવા કલાકારોમાં હેમંગ શાહ, સાર્થક વસાવડા અને શાર્વી મોતાને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સન્માન સમારોહમાં લોકકલા ફાઉન્ડેશનના પદ્મશ્રી જોરાવરસિંહ જાદવ અને જીતેન્દ્રભાઈ ઠક્કરે હાજર રહીને કલાકારોને સન્માનિત કર્યા હતા. આ તમામ કલાકારોએ પ્રતિભાવ આપતા જણાવ્યું હતું કે ઉંમરના આ મુકામે વિશ્વના સ્થાપક સુરેન્દ્રભાઈ પટેલ દ્વારા અમારું સન્માન થાય તે અમારા માટે ગૌરવપૂર્ણ ઘટના છે. વળી યુવા કલાકારોનું પણ સન્માન થાય તો યુવા પેઢી પણ રંગમંચ તરફ આકર્ષશે. આ સાથે માતૃભાષા અભિયાન અંતર્ગત પુસ્તકની પરબ પણ શરૂ કરવામાં આવી છે, જેમાં આવનાર મહેમાનોને તેમજ ભાષાપ્રેમીઓને એક સામાહિક નિઃશુલ્ક આપવામાં આવ્યા છે. આ પુસ્તક પરબ કાયમ માટે વિશાળા ખાતે ચાલુ કરવામાં આવી છે, જેનો આવનાર દરેક મહેમાન લાભ લઈ શકશે. અમદાવાદ વિશાળા જેને આજે પોતાની પણ 42મી વર્ષગાંઠ છે, વતનથી મુંબઈના રંગકર્મીનું અભિવાદન કરાય છે અને સન્માન કરાય છે. અને એ પાસે વિશ્વ રંગભૂમિ દિવસ છે એ દિવસે, એટલે મારા હિસાબે તો સંસ્કાર સાહિત્યનું સન્માન છે, માનવતાનું સન્માન છે. કારણ કે થિયેટરની જે પ્રવૃત્તિઓ થાય છે તે હંમેશા ભાઈચારા માટે અને માનવતાની દૃષ્ટિએ એકબીજાની બધાને નજીક આવે માણસો એટલા માટે થતી વાત હોય છે. અને એમાં રંગકર્મીનું સન્માન આજના દિવસે કરવું, ઇન્ટરનેશનલ થિયેટર ડે જ્યારે છે, વર્લ્ડ થિયેટર ડે, ત્યારે એ બહુ જ મોટી વાત છે અને અમારા માટે બહુ સન્માનીય વસ્તુ છે. એટલે અમે વિશાળાનો ખરેખર ખૂબ જ આભાર માનીએ છીએ અને વિશાળાના જન્મદિવસે શુભેચ્છા આપીએ છીએ કે વિશાળા વિસ્તરીને ખૂબ જ વિશાળ અને વધુ સમૃદ્ધ બને. આજે તમને એવોર્ડ મળી ગયો છે, તમને કેવું આનંદ થાય? એવોર્ડ મળવાની વાત એવી છે કે કોઈ પણ જ્યારે એવોર્ડ તમને કંઈક મળવાનું હોય એનો અર્થ એમ થાય કે તમારા કામની કોઈ કદર કરે છે, તમારા કામની ગણના થાય છે કે તમે સારું કામ કર્યું છે, જેનો આનંદ દરેકે દરેક કલાકારને હોય. અને એવું લાગે કે ભાઈ આટલા વર્ષો આપણે કામ કર્યું છે કે આટલા નાટકો આપણે કર્યા છે, તો એની કદર રૂપે આપણું સન્માન થાય છે, આનંદની વાત છે. સર,
ગુજરાતી તખ્તા ઉપર 69 શો અને આ સફર બહુ સારી રહી છે. સુરેન્દ્રભાઈ જે અહીંયા વિશાળામાં એમના જન્મદિવસે જ્યાં દિવસ ભૂલે છે એટલે ભૂલાયેલા કલાકારો પણ એક આનંદ સાથે અહીંયા આવે છે. આઈ થિંક આજે એનું 8મું વર્ષ છે પણ આ કલા પ્રત્યેની એટલી રુચિ રાખ્યા પછી ટકાવી રાખવી એના માટે ખરેખર સુરેન્દ્રભાઈ શુભેચ્છાના અધિકારી છે. અને આજ રીતે રહેશે તો આપણે ઠીક અમે છીએ. બીજા જે ઘણા કલાકારો છે કે જેમને યાદ કરીને અહીંયાથી મુંબઈથી બોલાવવામાં આવે છે અને બહુમાન કરવામાં આવે છે. ખરેખર આજે વિશ્વ રંગભૂમિ દિવસે આજે આ એવોર્ડ બહુમાન છે ત્યારે ગુજરાત લોકકલા ફાઉન્ડેશન સાથે આજે ગુજરાતના જ નહીં પણ ભારતભરના 5000 જેટલા લોક કલાકારો સંકળાયેલા છે. આજે તો રંગભૂમિ દિન વિશ્વ રંગભૂમિ દિવસ છે. આ દિવસે વિશાલાના પરિસરમાં આજે 70 વર્ષ વટાવી ગયેલા રંગભૂમિના કલાકારોનું ગૌરવપૂર્ણ સન્માન થઈ રહ્યું છે. એ સન્માનમાં મહેમાન તરીકે મારા જેવા લોકકલાના યાત્રીને આવવાનું હોય ને ભાઈ, ત્યારે અમારા અંતરમાં આનંદના રંગ સાથિયા પુરાય, અમારા અંતરમાં આનંદનો ગુલગુલાર ઉડે એવો એક સરસ અવસર સુરેન્દ્રભાઈ પટેલે વિશાલામાં ઊભો કર્યો છે. એમાં મુખ્ય મહેમાન તરીકે હું આવ્યો છું અને આજે રંગભૂમિ અને ફિલ્મોમાં જે કંઈ કલાકારો વર્ષોથી સંનિષ્ઠપણે કામ કરે છે, સમર્પિતપણે કામ કરે છે, એ બધાનું ખૂબ માનપાનથી એમનું સન્માન થનાર છે. અને વિશેષ મને આનંદ એ છે કે આજે એ સન્માન મારા જેવા લોકકલાના યાત્રીના હાથે થાય છે એનો મને ખૂબ આનંદ અને ગૌરવ છે. કાર્યક્રમની સફળતા ઈચ્છું છું. આજનો જો 27 માર્ચ જીવનનો સારામાં સારો દિવસ, વિશાલાનો જન્મદિવસ અને વિશ્વ રંગમંચ દિવસ બંને સાથે પીઠ અરસાણી નાટ્ય સમ્રાટ એમની હાજરીમાં આજથી 10 વર્ષ પહેલાં વાત નક્કી થઈ અને એમ થયું કે 80 વર્ષ 75 વર્ષ આજીવન જેને નાટકમાં જીવન આપ્યું હોય તો આપણે એમને જરૂર બિરદાવવા જોઈએ એટલે આ વિશ્વ રંગમંચ એવોર્ડ ફંક્શન ચાલુ કર્યું અને દર વર્ષે 10, 12, 15, 20 એટલા કલાકારો લાવીએ, એમને સન્માન કરીએ, એમને થોડા પૈસાની થેલી આપીએ અને એમને જીવનમાં એમ લાગે કે અમે આ જીવન જે કામ કર્યું એને પણ કોઈ ઓળખનારા છે, એ આ બે વસ્તુ સાથે થઈ જાય. આનંદની વાત એ છે જ્યારે બી આ ઉત્સવ આવે ત્યારે મારા ઘરમાં લગ્ન પ્રસંગ હોય એવો મને આનંદ આવી જાય એટલે ઈશ્વરની કૃપા છે અને ગોઠવાઈ જાય છે એટલે આ દર ફેરી આ પ્રસંગ કરીએ છીએ એનો બહુ આનંદ છે. થ્રી વ્હીલર્સની અગ્રણી ઉત્પાદન કરતી કંપની બજાજ ઓટોએ ગુજરાતમાં ઇન્ડિયાની પ્રથમ ક્વાડર સાયકલ ક્યુટને લોન્ચ કરી છે. ક્વાડર સાયકલ ક્યુટના લોન્ચિંગ ગુજરાત સરકારની નવી શ્રેણીમાં રૂપમાં ક્વાડર સાયકલની સ્વીકૃતિ સાથે કરવામાં આવી છે. ક્વાડર સાયકલ એ એક 4-વ્હીલર મોટર વ્હીલર છે જે સાઇઝ, વજન અને સ્પીડને ઓપ્ટિમાઇઝ કરીને ઇન્ટ્રા સિટી કોમ્પ્યુટ માટે લો રનિંગ કોસ્ટ, ઇકો ફ્રેન્ડલી અને સેફ અલ્ટરનેટિવની જરૂરિયાતને વિકસિત કરવાના પ્રતિભાવમાં ડિઝાઇન કરવામાં આવી છે. સીએનજી અને પેટ્રોલ વેરિયન્ટમાં લોન્ચ કરવામાં આવેલ ક્વાડર સાયકલ ક્યુટ એ એક લાઇટ વેઇટ 216 સીસી 4-વોલ્ટ વોટર ફૂલ્ડ DTSI એન્જિન દ્વારા સંચાલિત છે જેમાં ક્લોઝ લૂપ ફ્યુલ ઇન્જેક્શન સિસ્ટમ છે જેના પરિણામે 43 કિમી કિલોગ્રામ સીએનજી અને 35 KMPL પેટ્રોલની ફ્યુલ એફિશિયન્સી વધારે હોય છે. ક્યુટનો મેન્ટેનન્સ કોસ્ટ પણ ઓછો આવશે જે દૈનિક મુસાફરી માટે એકદમ યોગ્ય રહેશે. ક્વાડર સાયકલ ક્યુટ સૂર્ય અને વરસાદ વેધર પ્રોટેક્શન પણ આપી રહ્યું છે. નાના કદનું હોવા છતાં ક્યુટ પાસે પૂરતી સ્ટોરેજ સ્પેસ પણ છે. તે કોઈ પણ કાર કરતાં ઓછામાં ઓછું 40% ઓછા કાર્બન ઉત્સર્જન સાથે ઇકો ફ્રેન્ડલી પણ છે. બજાજ ઓટો લિમિટેડના ઇન્ટ્રાસિટી બિઝનેસ યુનિટના જનરલ મેનેજર નવનીત સાહનીએ આ અંગે જણાવ્યું છે કે વર્ષોથી બજાજ ઇન્ટ્રાસિટી વ્હીકલ ઇન્ડિયાના સોશિયલ ફેબ્રિક અને ક્યુટ સાથે જોડાયા છે અને નવા ઇકો ફ્રેન્ડલી સોલ્યુશનમાં આગળ વધી રહ્યા છીએ. જ્યારે ગુજરાતમાં બજાજે પોતાના સીએનજી 3-વ્હીલર્સના માધ્યમથી છેલ્લા માઇલ સેગમેન્ટમાં એક લીડર બન્યું છે ત્યારે ક્વાડર સાયકલ ક્યુટ એ સીએનજી કોમર્શિયલમાં 2,79,724 અને પેટ્રોલ પર્સનલમાં 2,49,293ની આકર્ષક કિંમત સાથે ગુજરાતના એક શોરૂમમાં લોન્ચ કરવામાં આવેલ છે. આજ હમ એક નઈ કેટેગરી જો ભારત મે ઇનફેક્ટ ઇન્ડિપેન્ડન્સ કે બાદ અગર હમ બાત કરે તો પહેલી વાર આઈ હૈ વિચ ઇઝ અ ક્વાડ્રી સાયકલ કેટેગરી ઉસકી ગાડી હૈ ક્યુટ
which we are launching today in Gujarat. This vehicle has already been launched in 4-5 other states, and we are continuing with our launches. And for Gujarat, in Ahmedabad, we are launching this vehicle today. This is 2.79 for CNG commercial, ex-showroom. For petrol, it is 2.49, which is on a personal vehicle basis. This vehicle is, if I look at it, this vehicle anyone would buy for basically the overall cost of ownership, which will be much lower than what it is for other four-wheelers. It is a new category. और मैं कह दूं कि ये लगभग मतलब स्वतंत्रता के बाद पहली बार एक नई कैटेगरी हमने क्रिएट करी है और इस कैटेगरी का इतना मतलब वैशिष्ट्य ये है कि ये एक हाईली फ्यूल एफिशिएंट कैटेगरी है. उसका मेंटेनेंस कॉस्ट कम है. इसमें ये गाड़ी जो है वो शहर के अंदर चलाने के लिए डिज़ाइन की गई है, ना कि शहर एक शहर से दूसरे शहर जाने के लिए. और इसलिए आप देखोगे मार्केट के अंदर शहर के अंदर चलने वाली शहर के लिए स्पेशली डिज़ाइन की गई उस टाइप के ट्रैफिक कंडीशंस के लिए डिज़ाइन की गई एकमात्र चार पहिए वाली गाड़ी है. इसको क्वाड्रीसाइकिल कहा जाता है और इसलिए एक हमारे लिए एक वैशिष्ट्यपूर्ण बात. आई एम हैप्पीनेस ना स्थापक ऐश्वर्या जैन ने हैप्पीनेस झुंबेश की बीजी आवृत्ति की जाहिरात करी है, जे 30 मार्चे अमदावाद ना माधुर्य रेस्टोरेंट में योजावा जा रही है. त्यारे आगामी झुंबेश की विगत शेयर करती वक्त आई एम हैप्पीनेस ना स्थापक ऐश्वर्या जैन ने जणाव्युं छे के ना खुश लोग पोताना पेटना छिद्र भरवा माटे घणी वक्त खोराक तरफ पड़े छे. केटलाक विशिष्ट विटामिन्स खनिजो समृद्ध फूड्स आपणा मूडने सुधारवामां आपणी सहाय करी शके छे. आ तंदुरस्त खोराक सुखमां वधारो करी शके छे अने डिप्रेशनना लक्षणोने घटाडी शके छे अने जीवन चिंतामुक्त करी शके छे. તેથી કેટલાક સફળ યુવાનોના નેતાઓને એકત્ર કરવા માટે એક રસપ્રદ સાંજનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સેલિબ્રિટી શેફ પ્રણવ જોશી દ્વારા લાઈવ કિચન, જેસ સેટી દ્વારા ડાયાબિટીસ પર ચર્ચા અને સંગીતકાર અને સંગીત નિર્દેશક બિન્ની શર્મા દ્વારા મ્યુઝિક જેવા જીવંત કિચનની હાજરીમાં ઝુંબેશ ચલાવવામાં આવશે. આ ઉપરાંત ડૉક્ટર જૈન, નિખિલ કપૂર, ડૉક્ટર મનન ઠક્કર, હસમુખ સોની, મિસ ઇન્ડિયા ઇન્ટરકોન્ટિનેન્ટલ સુમન ચેલાણી, સ્નેહલ ગ્રુપના એમડી ચિરંજીવ પટેલ, શિવાલી ગ્રુપના એમડી ચિત્રક શાહ, સ્પેન એપરેલ્સના એમડી તપન ખંધાર અને અમિત ગુપ્તા હાજર રહેશે. આ સમારંભમાં આઈ એમ હેપીનેસના જાણીતા બ્રાન્ડ એમ્બેસેન્ડરને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. पहली बार हम सिर्फ एक ही चीज़ के बारे में बात करने वाले हैं, जो कि है खुशी, जो कि हमें सब हम सबको चाहिए. प्लीज़ हमें सपोर्ट कीजिए इस कम्युनिटी को आगे बढ़ाने के लिए, ताकि मैं और हैप्पीनेस के बारे में कम्युनिकेट कर सकूँ और पूरे इंडिया को हैप्पीनेस स्प्रेड कर सकूँ. इंडिया में पहली बार हो रहा है, हमारा जो शुरू है पहले हैप्पी फूड से है. उसमें हम हैप्पी फूड देने वाले हैं. किस फूड से खुशी मिलती है? आप सुबह उठते हो, आपका दिमाग कैसे काम किया जाए, क्योंकि पूरा दिन पे डिपेंड होता है. तो नॉर्मली आप कौन सा पानी पी सकते हो कैसे खुशी मिलेगी. उसके बाद है हमारे पास हैप्पी ड्रिंक्स, जो कि मेरे डैड करने वाले हैं. मेरे डैड इज़ अ बिजनेस मैन, लेकिन पैशन के लिए उन्होंने ड्रिंक्स बनाए हैं जो कि आपको खुशी मिलती है. तो हम आपको पूरा वो फूड का टेस्टिंग कराएंगे. मैं ये बताना चाहती हूँ कि ये इवेंट जो प्लान किया था, ये प्लान इसलिए किया है बिकॉज लॉट्स ऑफ पीपल आर गोइंग विद द डिप्रेशन. सबको कहीं ना कहीं एक जगह चाहिए जहाँ सबसे मिल पाए, कनेक्ट हो पाए. सो दिस इज़ द प्लेस वेर वी वॉन्ट टू कनेक्ट एवरीवन, वेर वी कैन सर्व म्यूज़िक. हम म्यूज़िक देना चाहते हैं, डांस देना चाहते हैं. डांस से बोलते हैं पॉजिटिविटी उत्पन्न होती है. वेन यू डांस यू फील गुड, स्ट्रेस लेवल जीरो हो जाता है. उसके बाद म्यूज़िक आपको बहुत मेलो डाउन करता है. मेरा एक छोटा बच्चा है 7 साल का, वो जब भी म्यूज़िक सुनता है ना, ही फील्स वाओ मामा आई एम हैविंग अ गुड टाइम. सो सी, छोटी छोटी चीज़ों में बहुत गुड टाइम है. इट्स जस्ट दैट आपको किस में मज़ा आता है, आप उस चीज़ को लीजिए. जैसे ऐश्वर्या ने कहा फूड की बात है, तो आप जैसे ही खाना खाते हो, आप भूखे हो और आपकी मम्मी ने, जैसे आप घर पहुँचे हो, मम्मी ने आपका खाना रेडी रखा है, सबसे पहली चीज़ होती है खाना खा के यू फील रिलैक्स, मज़ा आ गया. सो फूड और हैप्पीनेस का कैंपेन जो हमने रन करने की कोशिश की है, और आई एम श्योर वो बहुत अच्छा चलने वाला है. ગાંધીનગરના સેક્ટર 25 GIDC માં આવેલી ઈ બાઇક બનાવતી એક કંપનીમાં ગઈકાલે બપોરે ભીષણ આગ લાગી હતી. આ આગના કારણે કરોડો રૂપિયાનું નુકસાન થવા પામ્યું છે, પરંતુ સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. ઈ બાઇક બનાવતી ટુંડવાલ કંપનીનું એકમ GIDC ખાતે આવેલું છે, જ્યાં ગઈકાલે બપોરે રિસેસના સમયે મોટા ભાગનો સ્ટાફ જમવા માટે બહાર હતો, ત્યારે અચાનક ત્યાં આગ લાગી હતી. પવનના કારણે આ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આ આગ અંગેની જાણ થતાં ગાંધીનગર ફાયર બ્રિગેડ તરત જ ઘટનાસ્થળે પહોંચી ગયું હતું અને આશરે 3:30 વાગ્યાની આસપાસ આગને કાબૂમાં લેવામાં આવી હતી. પરંતુ આગ લાગતા કંપનીના 5 જેટલા ઈ બાઇક બળીને ખાક થઈ ગયા હતા અને આસપાસના સેંકડો કર્મચારીઓના જીવ તાળવે ચોંટી ગયા હતા.
પ્રાથમિક તપાસમાં ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટના કારણે બેટરી ઓવરચાર્જિંગના કારણે આ આગ લાગી હોવાનું અનુમાન કરવામાં આવ્યું છે. તો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર. સમાચારોની ખાસ ગતિવિધિ જોવા માટે આપ જોતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. મને આપો રજા. નમસ્કાર.